गुड मॉर्निंग। तो निपात व्याकरण जोयू बराबर भण्या हशो। हवे व्याकरणनो बीजो मुद्दो बोर्डनी परीक्षामां 3 मार्क्स माटे पूछाय छे, ए छे क्रोदंत। आ जे क्रोदंत छे बोर्डमां 3 रीते पूछाय छे एक एक मार्क्स माटे। पहेलू पूछाय छे वाक्यमांथी क्रोदंत शोधीने लखो। कोई एक वाक्य आप्युं छे, ए वाक्यमां जेटला शब्दो छे ए बधा शब्दोमां एक शब्द क्रोदंत हशे। तमारे क्रोदंतनो शब्द शोधवानो छे अने जवाब तरीके लखवानो छे। अहींया आ वाक्यमां क्रोदंतनो प्रकार नथी बतावानो, मात्र क्रोदंत शोधवानो छे। प्रकार कोई पण होई शके। बीजो जे प्रश्न पूछाय छे ए छे वाक्यमां आપેલ क्रोदंतनो प्रकार जणાવો। આમાં 2 રીતે પૂછાય છે। કોઈક વર્ષે ક્રોદંતની નીચે અન્ડરલાઇન કરેલું હશે, એટલે ક્રોદંત પહેલેથી તમને બતાવી દીધું હશે કે આ ક્રોદંત છે, પણ હવે એ ક્રોદંત કયો પ્રકાર છે એ જવાબ તરીકે લખવાનો છે। આ 1 માર્ક્સનો બીજો પ્રશ્ન। અને 3જો પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યામાં યોગ્ય ક્રોદંત લખો। તો ખાલી જગ્યામાં યોગ્ય ક્રોદંત લખો એ જે છે એના માટે વિકલ્પ તો આપેલા નહીં હોય। જે વાક્ય આપ્યું હશે એ આપણા જે પાઠ છે એમાંનું જ કોઈ વાક્ય હશે, એમાં યોગ્ય ક્રોદંત જે પાઠમાં વપરાયું હોય એ વાક્યમાં એ ક્રોદંત ખાલી જગ્યામાં મૂકવાનું છે। એટલે આ 3 પ્રશ્નો અને એ રીતે ક્રોદંત આખું જે ચેપ્ટર છે એ 3 માર્ક્સનું છે। અત્યારે આપણે 2 ભાગ જોઈશું, કેમકે આ વિડીયોને આપણે 2 ભાગ કરીશું। ખાલી જગ્યાનો યોગ્ય ક્રોદંત લખો એ અને એક એસાઇનમેન્ટ, એ 2 વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપીશું। અત્યારે ક્રોદંતના જે પ્રકારો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં ક્રોદંત કોને કહેવાય? તો ક્રોદંતમાં તમે જો તો ક્રોદંત શબ્દ જે છે ને એમાં ક્રોધ વત્તા અંત, એ 2 શબ્દો જોડાઈને ક્રોદંત બન્યું। કૃત એ પ્રત્યયનું નામ છે, એ પ્રત્યય જેના અંતે આવે, કૃત પ્રત્યય જેના અંતે આવે એને ક્રોદંત કહેવાય। એની વ્યાખ્યા આવી છે, જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય। આમ તો એ ક્રિયાપદનું કામ કરે છે, પણ વાક્યમાં એનું ક્રિયાપદ, એનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું નથી હોતું। ક્રિયાપદ તો, મુખ્ય ક્રિયાપદ તો એ વાક્યમાં કોઈક જુદું જ હશે, પણ ક્રિયા દર્શાવતો એવો શબ્દ છે જેને આપણે ક્રોદંત કહી શકીએ। ધાતુ પરથી નામ અને વિશેષણ બનાવવા માટે કૃત પ્રત્યય છે। ઘણીવાર ધાતુ પરથી ક્રિયાપદ બને છે, એવી રીતે ધાતુ પરથી નામ કે વિશેષણ પણ બનાવવામાં આવે। હવે ધાતુ પરથી નામ અને વિશેષણ બનાવવું હોય તો એને એક કૃત પ્રત્યય લગાડવો પડે, એટલે એ ધાતુની પાછળ એક કૃત પ્રત્યય આવે છે, એટલા માટે જ એને ક્રોદંત કહે છે। હવે ક્રોદ પ્રત્યય કયા કયા છે એ તો આપણે જે તે ક્રોદંતમાં જોવાના છીએ। હવે આપણે જે ભણવાના છીએ એ ક્રોદંત કેટલા છે, જે આપણે પરીક્ષામાં પૂછાય છે કેટલા ક્રોદંતો છે, તો કુલ 6 ક્રોદંતો આપણે લેવાના છે। એમાં વર્તમાન ક્રોદંત, એક ભૂત ક્રોદંત, ભવિષ્ય ક્રોદંત એટલે 3 કાળનું એક એક ક્રોદંત, પછી સામાન્ય ક્રોદંત જેને વિદ્યાર્થ ક્રોદંત પણ કહેવાય છે અથવા સામાન્ય ક્રોદંત કહેવાય છે, 5મું હેત્વાર્થ ક્રોદંત અને 6ઠું સંબંધક ભૂત ક્રોદંત। આપણે એક એક ક્રોદંતને લેતા જઈએ તો પહેલું જે છે વર્તમાન ક્રોદંત। અહીંયા માત્ર આપણે એટલું યાદ રાખવાનું છે કે વર્તમાન ક્રોદંતના પ્રત્યયો કયા કયા છે। તો આ જે પ્રત્યયો છે તો, તી, તુ અને તા, આ બધા પ્રત્યયો જે છે એ પ્રત્યયો, કોઈ પણ ક્રોદંતના જે પ્રત્યયો છે પ્રત્યયો અને કૃત પ્રત્યયો કહેવાય। આ કૃત પ્રત્યયો અંતે લાગે છે એટલે એને ક્રોદંત કહેવાય છે। તો તો, તી, તુ, તા, આટલા પ્રત્યયો જે ક્રોદંતની પાછળ જોવા મળે એ વર્તમાન ક્રોદંત કહેવાય, એટલે આપણે ઓળખી શકીએ કે આ વર્તમાન ક્રોદંત છે। બીજું ક્રોદંત છે ભૂત ક્રોદંત। ભૂત ક્રોદંતના પ્રત્યયોમાં એલો, એલી, એલું અને એલા, આ 4 પ્રત્યયો અને યો, ઈ, યુ
આ ત્રણ એટલે કુલ સાત પ્રત્યયો થયા. તો એલો, એલી, એલુ, એલા, યો, ઈ, યુ આ કૃત પ્રત્યયો જે છે એ ભૂતકૃદંતના કૃત પ્રત્યયો છે. એટલે આવા પ્રત્યયો જે કૃદંતની પાછળ જોવા મળે એ ભૂતકૃદંત છે એમ સમજવું. એટલે આ કૃદંતને જોઈને આપણને ખબર પડે કે આ ભૂતકૃદંત છે કે નહીં. ત્રીજું જે છે એ ભવિષ્યકૃદંત છે. અને ભવિષ્યકૃદંતના જે કૃત પ્રત્યયો છે એ વાનો, વાની, વાનો એ ત્રણ, અને નારો, નારી, નારું એ ત્રણ. બહુ સહેલા યાદ રખાય એવા છે, પણ ગડબડ ન થઈ જાય. વાનો, વાની, વાનો અને નારો, નારી, નારું એ ભૂતકૃદંત છે એવું ન થઈ જાય પાછું, એ ભવિષ્ય છે. એટલે ભવિષ્યકૃદંતના આ પ્રત્યયો યાદ રાખવાના છે. ચોથું કૃદંત જેને આપણે સામાન્ય કૃદંત કહીએ છીએ અથવા તો વિદ્યત કૃદંત કહીએ છીએ. જનરલી ગુજરાતમાં તો ગુજરાતી ભાષામાં વિદ્યત કૃદંત કહેવાને બદલે એને સામાન્ય કૃદંત એવું નામ લગભગ લખવામાં આવે છે. સંસ્કૃત હોય તો એ સામાન્ય કૃદંતને બદલે વિદ્યત કૃદંત શબ્દ વપરાય છે. એટલે આપણે ગુજરાતી ભાષા માટે વિદ્યત કૃદંત એવો શબ્દ વાપરવાને બદલે સામાન્ય કૃદંત એવો શબ્દ વાપરીશું. એના પ્રત્યયો છે વો, વી અને વુ. આ ત્રણ પ્રત્યયો જેની પાછળ જોવા મળે એ સામાન્ય કૃદંત છે. પાંચમું કૃદંત હેત્વર્થ કૃદંત, હેતુનો અર્થ બતાવે એવું કૃદંત એટલે હેત્વર્થ કૃદંત. એના પ્રત્યયો છે વા, વાને અને વાનું. યાદ રાખજો કે ભવિષ્ય કૃદંતમાં પણ વાનું છે અને હેત્વર્થ કૃદંતમાં પણ વાનું છે, પણ હેત્વર્થ કૃદંત થોડુંક જુદું પડશે. હેતુનો અર્થ બતાવે આ હેતુ માટે. એટલે જ્યારે ઉદાહરણો જોઈશું ત્યારે આ બે પ્રત્યયો સમાન હોવા છતાં એનો તફાવત આપણને ખ્યાલ આવી જશે. તો વા, વાને અને વાનું આ હેત્વર્થ કૃદંતના પ્રત્યયો છે એ યાદ રાખવાનું છે. અને છેલ્લો કૃદંત સંબંધકભૂત કૃદંત, એમાં બે જ પ્રત્યયો છે ઈ અને ઈને. ઈ અને ઈને એ બે પ્રત્યયો જેની પાછળ જોવા મળે એ સંબંધકભૂત કૃદંત સમજવા. ઈ એટલે આ ઈ જોવા મળે એવું નહીં, ઘણીવાર કોઈ શબ્દની પાછળ દીર્ઘ ઈ હોય તો પણ ઈ પ્રત્યય છે એમ સમજી લેવાનું. ઉદાહરણો જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તો આ ભાગ જે છે એટલો ભાગ તો ખાસ મોઢે હોવો જોઈએ, કેમ કે આના આધારે જ તમે જે તે વાક્યમાંથી કૃદંત શોધીને એનો પ્રકાર જણાવી શકશો. હવે આપણે વાક્યો ચાલુ કરીએ તો વાક્યમાંથી કૃદંત શોધીને એનો પ્રકાર લખો. અહીંયા જેટલા ઉદાહરણો હું મૂકું છું એ ઉદાહરણો ત્રણેય પ્રશ્ન માટે આપણે લઈ લેવાના છે. વાક્યમાંથી કૃદંત શોધવા માટેનો પ્રશ્ન, આપેલા કૃદંતનો પ્રકાર લખવાનો પ્રશ્ન અને ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકવાનો પ્રશ્ન. ત્રણેય પ્રશ્નો એક જ ઉદાહરણ ત્રણેય માટે પૂછી શકાય એટલે એ પ્રમાણે લેવાનું. તો પહેલું વાક્ય, તે પાછા લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે. તો અહીંયા પહેલેથી મેં બતાવી દીધું છે કે કૃદંત કયું છે, લાવવાની. હવે તમને પૂછ્યું હોય કે તે પાછા લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે, આ વાક્યમાંથી કૃદંત શોધો. તો કૃદંત શોધો એવું કીધું છે તો કયું કૃદંત છે, તો લાવવાની એ કૃદંત છે. હવે લાવવાની કૃદંતનો પ્રકાર પૂછ્યો હોય તો પ્રકાર વાની પ્રત્યય છે. યાદ રાખજો વાનો, વાની, વાનું તમને આગળના સ્લાઇડમાં જે આપણે બતાવ્યા છે, વાનો, વાની, વાનું. તો ભવિષ્ય કૃદંત છે એટલે અહીંયા ખ્યાલ આવી જશે કે વાનો, વાની, વાનું ભવિષ્ય કૃદંત છે એટલે લાવવાની એ ભવિષ્ય કૃદંત થયું. બીજું ઉદાહરણ જોઈએ, કન્યા વળતી કરને ઘસે સખી સામો જોઈ જોઈ હશે. હવે એવું વાક્ય હોય કે જેમાં એક કરતાં વધારે કૃદંત પણ હોય એટલે જ્યારે કૃદંત શોધીને લખો ત્યારે એટલું યાદ રાખવાનું કે માત્ર એક જ કૃદંત હોય એવું જરૂરી નથી. એક કરતાં વધારે કૃદંત હોય તો તમારે જવાબમાં એક કરતાં વધારે કૃદંત બતાવવા પડે. તો અહીંયા વળતી એ અને જોતી જોઈ જોઈ એ આ બે કૃદંતો છે. હવે અહીંયા જુઓ, વળતીમાં તી જે કર્યો છે એ બતાવે છે, જોઈ જોઈમાં પણ બે સાથે ઈ જોડેલો છે. તો અહીંયા પણ ઈ છે, અહીંયા પણ ઈ છે, અહીંયા પણ ઈ છે. તો ઈ પ્રત્યય લાગેલો છે, સ્વાભાવિક છે કે ઈ પ્રત્યય લાગ્યો છે એટલે સંબંધક
ભૂતકૃદન થાય. પણ વળતી તોતી તૂતા યાદ છે ને, એ વર્તમાન કૃદન છે, અને જોઈ જોઈ એમાં ઈ છે એ સંબંધક ભૂતકૃદન છે. સંબંધક ભૂતકૃદન કેવું છે કે કોઈ ક્રિયા પહેલાં એક ક્રિયા થઈ અને પછી બીજી ક્રિયા થાય, એટલે જોઈને પછી હસવું. પહેલાં જોવાની ક્રિયા થઈ અને પછી હસવાની ક્રિયા થઈ, એટલે પહેલાં બનતી ક્રિયા પછીની ક્રિયા સાથે જોડાય તો પહેલાં બનતી ક્રિયા એ સંબંધક ભૂતકૃદન કહેવાય. કેમ કે પહેલાં એક ઘટના બની ગઈ અને પછી બીજી ઘટના બને છે, તો પહેલાં બનતી ઘટના એ સંબંધક ભૂતકૃદન છે. કન્યા વળતી કરને ઘસે, વળતી એટલે ચાલુ, પાછી વળી રહી છે એ દરમિયાન, એટલે ક્રિયા ચાલુ છે એટલે વર્તમાન કૃદન થયું. તો અહીંયા તોતી તૂતા સમજવાનું છે એટલે વર્તમાન કૃદન છે, અહીંયા ઈ પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદન છે. પછીનું ઉદાહરણ, ગાજતે વાજતે નળ રાજા વળિયા, એવે કળયુગ દ્વાપર સામા મળ્યા. હવે ગાજતે વાજતે, અહીંયા કૃદન તો બતાવી દીધું છે, ગાજતે વાજતે એ વર્તમાન કૃદન છે. હવે ઘણીવાર પ્રશ્ન એ થાય કે ગાજતે વાજતે કઈ રીતે વર્તમાન કૃદન, કેમ કે આમાં તો તે પ્રત્યય જોડ્યો છે, તે પ્રત્યય તો આપણે એક પણ પ્રત્યયમાં છે નહીં. અહીંયા જુઓ જેટલા કૃદન બતાવ્યા એમાં તે પ્રત્યય તો ક્યાંય નથી, છતાં પણ એ વર્તમાન કૃદન કેમ? તો ઘણીવાર આપણે સમજવું પડે કે તે પ્રત્યય જે છે એ ખરેખર ગાજતે વાજતે એટલે ગાજતા વાજતા એમ સમજવાનું. ગાજતા વાજતા નળ રાજા વળ્યા, એટલે નળ રાજા છે વગાડતા વગાડતા, બેન્ટ વાજા વગાડતા વગાડતા જાન નીકળી હોય, એટલે તા પ્રત્યય સમજવાનો હોય. ઘણીવાર આવી રીતે પ્રત્યય બદલો હોય, એટલે વર્તમાન કૃદન તા પ્રત્યય સમજીને સમજવાનું છે, તે એટલે તા સમજવાનું. એટલે આવા વાક્યોમાં પણ ધ્યાન રાખવાનું છે. સંબોધી સ્નેહના શબ્દો વધે વિવેકથી, ધીમે વિવેકથી. સંબોધી સ્નેહના શબ્દો, પહેલાં સ્નેહના શબ્દો સંબોધી લીધા અને પછી વિવેકથી કહે છે, એટલે પહેલાં સંબોધનની ક્રિયા થઈ અને પછી બોલવાની ક્રિયા થઈ, એટલે પહેલાંની ક્રિયા એ સંબંધક ભૂતકૃદનમાં જેમ ઈ પ્રત્યય લખ્યું સંબોધ, એનું ઈ પ્રત્યય જોડતા સંબોધી, એટલે સંબોધીને એમ પણ લઈ શકાય, પણ વાક્યમાં ને પ્રત્યય નથી મૂક્યો, સંબોધીને અથવા સંબોધી, તો ઈ પ્રત્યય હોવાથી એ સંબંધક ભૂતકૃદન છે. પાંચમું વાક્ય જોઈએ, ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. ને રક્ષાની કઠિન કૃતિમાં, ને રક્ષાની કઠિન કૃતિમાં એટલે અહીંયા રોકવો, તો વો પ્રત્યય જે છે વળી પાછા આપણે જોઈ લઈએ, વો પ્રત્યય પ્રત્યયોમાં વો વિવું સામાન્ય કૃદન, એટલે આપણે અહીંયા જવાબ તરીકે પણ આપણે લખી શકીએ કે એ રોકવો એ સામાન્ય કૃદન છે. ટૂંકમાં પ્રત્યયો સામે રાખજો એટલે ખ્યાલ આવતો જશે, બધા જ વાક્યોમાં એવી રીતે થશે. તેમણે ચોકીદારને કેરી ખાવાનું કહ્યું. વાનો વાની વાનું યાદ છે, તો વાનો વાની વાનું ભવિષ્ય કૃદન, એટલે ખાવાનું એ ભવિષ્ય કૃદન છે. અહીંયા એક વસ્તુ હું તમને ફરીથી બતાવી દઉં કે પ્રત્યયો જે છે એ પ્રત્યયોને આપણે સામે રાખીશું તો તરત જ ખ્યાલ આવતો જશે, એટલે હું તમને વારંવારે આ પ્રત્યયો બતાવતો જાઉં એટલે તમને ખબર પડતી જાય કે આ પ્રત્યયો કઈ રીતે કામ કરે છે. જરા જોતા જઈએ, અહીંયા સામે જરાક મૂકી દઉં. એને આધારે આપણે જરાક જોતા જઈએ. તો સાતમો વાક્ય જોઈએ, આ કુલટાને પથ્થર મારી મારી નાખો. હવે પથ્થર મારી
એટલે પથ્થર મારીને પછી મારી નાખો, તો પહેલા ક્રિયા આ કરવાની છે અને પછી આ ક્રિયા કરવાની છે. હવે મારી જે છે એ ક્રોધન છે. હવે મારી જે ક્રોધન છે એ ક્રોધન સમજવું હોય તો એ પ્રત્યે સમજવાનો છે. મારી રને એ જોડ્યો એટલે મારી થઈ ગયું, તો એ પ્રત્યે લગાડ્યો છે એટલે સંબંધક ભૂતક્રોધન થયું. એટલે અહીંયા સંબંધક ભૂતક્રોધન જવાબ આવશે. આઠમું વાક્ય, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. હસવું એ ક્રિયાપદ છે, એને પ્રત્યે લગાડ્યો હસીને, એટલે એને પ્રત્યે લાગતા તમે જુઓ કે એને પ્રત્યે લાગતા સંબંધક ભૂતક્રોધન બન્યું, એટલે જવાબ મળશે સંબંધક ભૂતક્રોધન. આઠમા વાક્યમાં એમાં પણ જોઈને, તો એમાં એને પ્રત્યે આવ્યો છે એટલે એ પણ સંબંધક ભૂતક્રોધન થયો. દસમા વાક્યમાં જુઓ, તીને ત્રોફાયેલ ચિત્રાને કેમ ઝીંકવું તાણી. ત્રોફાયેલ, આમાં ત્રોફાયેલ, ત્રોફાયેલ ટૂંકમાં અહીંયા ઈ પ્રત્યય, ત્રોફાયેલા, એલો એલી એલું, તમને ફરી પાછું એ પ્રત્યયો બતાવું. ત્રોફાયેલ, એલો એલી એલું એલા, એ જે છે એ અહીંયા પ્રત્યયો છે. ત્રોફાયેલ છે એટલે ત્રોફાયેલા સમજવાનું, તો એલા પ્રત્યય છે એ ભૂતક્રોધન છે, એટલે અહીંયા ત્રોફાયેલ એ ભૂતક્રોધન. ઝીકવું, વો જે પ્રત્યય છે એમાં તમે જુઓ વો વીવું અહીંયા, એટલે એ સામાન્ય ક્રોધન છે, એટલે એક ભૂતક્રોધન અને બીજું સામાન્ય ક્રોધન. એટલે ઝીકવું એ સામાન્ય ક્રોધન, એલો એલી એલું એલા એ ભૂતક્રોધન બતાવે છે. અગિયારમું, ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી કુબે પહોંચતા તો પટકાણી. પાણી નામનું કાવ્ય આપણે ભણવામાં આવશે, એનું આ એક કાવ્ય પંક્તિ છે. તો ધ્રુજતી ધ્રુજતી એમાં તી પ્રત્યય, અહીંયા સંતાડતીમાં પણ ઈ પ્રત્યય, તો ધ્રુજતી ધ્રુજતી અહીંયા તી, અહીંયા તી, અહીંયા તી, અને પહોંચતા અહીંયા તા, તો અહીંયા તમે જુઓ કે એક ત્રણેયમાં તી પ્રત્યય છે, એ તી પ્રત્યય અહીંયા આવે છે, તો તી તુ તા, એટલે વર્તમાન ક્રોધન બને છે બધામાં જ. એટલે આ બધા વર્તમાન ક્રોધન છે, ધ્રુજતી પણ, સંતાડતી પણ, અને પહોંચતા પણ. એટલે બધામાં તી અને તા, તો તી તુ તા પ્રત્યયો હોય એટલે એ વર્તમાન ક્રોધન થયું. પછીનું જે વાક્ય છે એમાં વકીલે એ આવાસની બહાર નીકળવું નહીં. તો નીકળવું એમાં વો પ્રત્યય છે, અને વો પ્રત્યય હોવાથી જે ક્રોધન બને છે એમાં સામાન્ય ક્રોધન, વો વીવું, એટલે એ સામાન્ય ક્રોધન જવાબ બનશે. બારમું વાક્ય, મહેનત કરનારા કોઈ દી માંદા પડતા હશે. અહીંયા કરનારા, નાર પ્રત્યય, નારો નારી નારું જે છે એ પ્રત્યયો, એટલે ભવિષ્ય ક્રોધન થયો, એટલે તમને જવાબ તરીકે મળશે એ ભવિષ્ય ક્રોધન. ચૌદમું વાક્ય, એ તળાવે ધરાયેલા પશુ પ્રાણી માટે આવતા. તો તળાવમાં પ્રાણીઓ ધરાયેલા, હવે ધરાયેલા જે છે એ લા પ્રત્યય છે, અને લા પ્રત્યય હોવાથી એલા સમજવાનું છે. એલા પ્રત્યય હોવાથી એલો એલી એલું એલા એ ભૂતક્રોધન, ધરાયેલા એટલે ધરાઈ ગયા છે, એટલે ભૂતકાળની ઘટના થઈ ગઈ, એટલે એ ભૂતક્રોધન થઈ ગયું. પંદરમું વાક્ય જુઓ, બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી. વા પ્રત્યય, અને વા પ્રત્યય હોવાથી અહીંયા વો વી વો વા, અહીંયા વા એક મૂક્યું નથી, એ અહીંયા સમજી લેવાનું. અહીંયા વા એ જુદું છે, હેત્વત ક્રોધનનો વા નહીં, સામાન્ય ભૂતક્રોધનનો વા સમજવાનું છે, એટલે એ સામાન્ય ક્રોધન થયું. એટલે વાપરવા અને પેલું વા એ હેત્વત ક્રોધનનો વા હતો. એટલે અહીંયા એક જરાક ધ્યાન રાખજો આ વાક્યમાં ખાસ, કેમ કે એ સામાન્ય ક્રોધન છે.
સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. રેડી રેડી ઈ પ્રત્યય, ઈ પ્રત્યય એટલે સંબંધક પુત્રોદાંત. તેના પુત્ર શ્વેત કેતુને ભણવું ગમતું નહીં. હવે ભણવું ગમતું નહીં, ભણવું ગમવું, એમાં અહીંયા વું પ્રત્યય, અહીંયા તું પ્રત્યય, તોતી તૂતા પ્રત્યયો તરફ નજર કરીએ તો પ્રત્યયો તરફ નજર કરતાં તોતી તૂતા અને અહીંયા વોવી વું એટલે ભણવું જે છે એ સામાન્ય ક્રોધાંત, અને અહીંયા તોતી તૂતામાં વર્તમાન ક્રોધાંત એટલે એક સામાન્ય ક્રોધાંત અને એક વર્તમાન ક્રોધાંત, એટલે ભણવું એ સામાન્ય ક્રોધાંત થયું અને ગમતું એ વર્તમાન ક્રોધાંત થયું. એટલે બંને પ્રકૃતાંત જુદા છે, બંનેમાં જુદો પ્રત્યય છે એ યાદ રાખવાનું. એકમાં વું પ્રત્યય, બીજામાં તું પ્રત્યય. 18મું, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. કહેવાનીમાં વાની પ્રત્યય અને વાની પ્રત્યય હોવાથી ભવિષ્ય ક્રોધાંત છે અને ભવિષ્ય ક્રોધાંત હોવાથી એ જવાબ તરીકે ભવિષ્ય ક્રોધાંત આવે છે. 19મું વાક્ય, પથ્થરો બોલે તો બોલાવી જુઓ. બોલાવી અહીંયા વોવી વું, અહીંયા જે પ્રત્યય છે એ પ્રત્યયમાં સામાન્ય ક્રોધાંત બતાવ્યું છે એટલે બોલાવી એ સંબંધક ભૂતક્રોધાંત. હવે અહીંયા વી પ્રત્યય જે છે બોલાવીમાં વીને બદલે ઈ સમજવાનું છે, એટલે સામાન્ય ક્રોધાંતને બદલે ઈ પ્રત્યય બોલાવ, વને ઈ જોડ્યું એટલે વી થયું. એટલે અહીંયા વીને બદલે આ ઈ પ્રત્યય લાગ્યો છે એમ સમજીને જવાબ તરીકે લેવાનું છે, એટલે અહીંયા સંબંધક ભૂતક્રોધાંત થયું. હા, જરાક પાછું ધ્યાન રાખવાનું, બોલાવી જુઓ, પહેલાં બોલાવો અને પછી જુઓ, પહેલાં બનતી ઘટનાની પછી બનતી ઘટના સાથે સંબંધ થયો એટલે સંબંધક ભૂતક્રોધાંત થયું. હવે રેતની શીશીને ઉલટાવી જુઓ, પહેલાં ઉલટાવો અને પછી જુઓ, એટલે પહેલાં બનતી ઘટના ઉલટાવવાની ઘટના અને પછી જોવાની ઘટના સાથે એનો સંબંધ થયો, એટલે અહીંયા પણ ઈ પ્રત્યય સમજવાનો છે, નહીં કે વી પ્રત્યય, એટલે સંબંધક ભૂતક્રોધાંત થશે. મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે. અહીંયા વું પ્રત્યય છે, બનવું તો વુમાં સામાન્ય ક્રોધાંત જ થશે, અહીંયા બીજો કોઈ પ્રશ્ન નથી, એટલે એ સામાન્ય ક્રોધાંત જવાબ તરીકે આવે છે. વારે વારે સ્વર સમજવા, દૂર કંઈ કાન દેતી. સમજવા, સમજવા માટે વા પ્રત્યય જે છે એ હેત્વત ક્રોધાંતનો પ્રત્યય છે, એટલે અહીંયા જવાબ તરીકે આવે છે હેત્વર્થ ક્રોધાંત. 23મા વાક્યમાં જુઓ, તે રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. તો સ્વાભાવિક છે કે રોકવો, એમાં વો પ્રત્યય છે, વો પ્રત્યય હોવાથી અહીંયા આ સામાન્ય ક્રોધાંતમાં વો પ્રત્યય જે છે એ સમજવાનું છે, એટલે સ્વાભાવિક છે કે આનો જવાબ સામાન્ય ક્રોધાંત આવશે. 24મા વાક્યમાં, ઉછીનો માગનાર ઉછીનો આપતા નથી. નાર પ્રત્યય અને નાર પ્રત્યયમાં માગનાર ભવિષ્ય ક્રોધાંત થયું, એટલે અહીંયા જવાબ તરીકે આપણે લખ્યું ભવિષ્ય ક્રોધાંત. 5મી પેટી જોવાની વાસના ડોસીને હતી જ. જોવાની, જોવું એના ઉપરથી જોવાની, વાની પ્રત્યય, વાનો વાની વાનું જે બતાવ્યું છે એ ભવિષ્ય ક્રોધાંતમાં છે, એટલે આનો પણ જવાબ ભવિષ્ય ક્રોધાંત આવશે. દમયંતી જેમ વરવા જાય, ધસી ઇન્દ્રનળ આગળ થાય. વરવા માટે હેતુ બતાવે છે, વરવાનો હેતુ બતાવે એટલે હેત્વત ક્રોધાંત. વરવામાં વા પ્રત્યય જે છે એ વા પ્રત્યય હોવાથી એ હેત્વત ક્રોધાંત થયું, એટલે અહીંયા વરવા એ ક્રોધાંતને હેત્વત ક્રોધાંત ગણવું. ભોજાએ વિટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. વિટ્યા એટલે વીટેલું, કપડાથી જે વીટેલું બાળક હતું એ
એટલે વિટ્યા, વિટ્યા એટલે વિટેલા એમ સમજવાનું છે. એટલે અહીંયા વિટેલા સમજો તો લા પ્રત્યય આવે, વિટ્યામાં યા પ્રત્યય ક્યાંય નહીં જોવા મળે, એટલે લા પ્રત્યય સમજવાનું છે. એટલે વિટેલા, એલા થઈ ગયું, એલા એટલે ભૂતક્રોદંત, અને ભૂતક્રોદંત હોવાથી વિટ્યા એ ભૂતક્રોદંત થયું. વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદ્રોહ ન કહેવાય. રાખવી, હવે વી પ્રત્યયમાં રાખવી અહીંયા જોવાનું છે. વોવીવું એટલે સામાન્ય, રાખવું ઉપરથી રાખવી, વી પ્રત્યય સામાન્ય કૃદંતમાં છે એટલે રાખવી એ સામાન્ય કૃદંત જવાબ થયો. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ નહોતા. વાનો, વાની, વાનો કે વાના સમજવાનો એટલે ભવિષ્ય કૃદંત જવાબ તરીકે લેવાનો છે, એટલે ભવિષ્ય કૃદંત આવશે. પછીનું વાક્ય જુઓ. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાય નહીં. હવે દેખાતા એમાં તા પ્રત્યય છે, તો તોતી તું તા લેવાનું છે એટલે વર્તમાન કૃદંત થયું. 31. બા આ સ્ટેશને વળાવવા આવી હતી. વળાવવા, વળાવવા માટે, વળાવવાનો હેતુ થયો ને, તો વળાવવાનો હેતુ થયો એટલે હેતુ બતાવે હેતુવત કૃદંત. તો વળાવવા વા પ્રત્યય છે અને વા પ્રત્યય હોવાથી હેતુનો અર્થ દર્શાવે એટલે હેતુવત કૃદંત થયું. ઘરેણા વગેરે સોનાના બનેલા છે, બનેલા ભૂતકાળમાં છે ને, તો લા પ્રત્યય બનેલા, એલા એલું એલી ભૂતકાળમાં હોવાથી ભૂતકૃદંત, અને ભૂતકૃદંત હોવાથી બનેલા એ ભૂતકૃદંત જવાબ લખાય. બા ઉડવાનું શીખવાડે છે. ઉડવાનું, વાનો, વાની, વાનું લો, વાનું તો ભવિષ્ય કૃદંત થયું, અને ભવિષ્ય કૃદંત હોવાથી એ જવાબ તરીકે ભવિષ્ય કૃદંત લખવાનું છે. દાસી દોડતી દોડતી આવી. દોડતી દોડતી, દોડવાની ક્રિયા ચાલુ છે, અને ચાલુ હોય એટલે વર્તમાન હોય, વર્તમાન હોય એટલે તોતી તોતા લેવાનું છે, અને તોતી તોતાને કારણે જવાબ દોડતી દોડતીમાં વર્તમાન કૃદંત લખવાનો છે. છેલ્લું વાક્ય જોઈ લઈએ. જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી. જઈને, હવે જવાની ક્રિયા પહેલાં બની અને બૂમ પાડવાની ક્રિયા પછી બની, એટલે પહેલાંની ક્રિયા પછીથી બનતી ક્રિયા સાથે સંબંધ જોડાય છે એટલે સંબંધક ભૂતકૃદંત. સ્વાભાવિક છે કે ઈને પ્રત્યય છે છેલ્લા કૃદંતમાં. જોઈને, ઈને લાગ્યું એટલે સંબંધ થયો બીજી ક્રિયા સાથે, એટલે જઈને એ સંબંધક ભૂતકૃદંત છે. તો આપણે અત્યારે આ 35 જેટલા આપણે અલગ અલગ વાક્યો જોયા. આ 35 વાક્યો પૂરતું આ લેક્ચર આપણે અત્યારે રાખીશું. તો આ 35 વાક્યો જે છે એ 35 વાક્યો તમારે 3 રીતે ઉપયોગમાં લેવાના છે. પહેલાં પણ કહી દીધું, ફરીથી રિપીટ કરું. જવાબ તરીકે જે પ્રશ્ન પૂછે છે એમાં તે પાછા લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે. વાક્ય આપી દીધું, એમ કીધું કે નીચેના વાક્યમાંથી કૃદંત શોધીને લખો. તો જવાબ તરીકે તો ખાલી લાવવાની એટલું જ લખવાનું છે, કૃદંત શોધીને લખો, પ્રકાર બતાવવાનો નથી. એક રીતે પૂછાઈ ગયું. એનું એ જ વાક્ય પૂછી શકે, તે પાછા લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે. આપેલા કૃદંતનો પ્રકાર દર્શાવો. તો લાવવાની એ કયો પ્રકાર છે, તો ભવિષ્ય કૃદંત, એમ જવાબ તરીકે આ જે છે એ લખો. એટલે એ બીજા પ્રશ્ન તરીકે આવી ગયું વાક્ય. ત્રીજી રીતે પૂછાય છે, તે પાછા ખાલી જગ્યા જવાબદારી આપણા માથે જ રહે છે. હવે ખાલી જગ્યા આપી છે તો આપણે લાવવાની એ કૃદંત ખાલી જગ્યામાં મૂકવાનું છે. તો આ 3 રીતે પૂછાતા વાક્યો છે. આપણે 35 વાક્યોને એ 3 રીતે સમજવાના છે, એટલે 3 પ્રકારના પ્રશ્નોમાં 35 વાક્યોનો ઉપયોગ થઈ જશે. એટલે તમારે 3 ગણા ઉદાહરણો સમજી લેવાના. પહેલાં 35 ઉદાહરણો, આપેલા વાક્યમાંથી કૃદંત શોધીને લખો. આના આ જ 35 વાક્યો
આપેલા કૃતાંતનો પ્રકાશ જણાવો. આના આ જ 35 વાક્યો ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો, એટલે જે રેડ અક્ષરો છે ત્યાં ખાલી જગ્યા સમજી લેવાની, અને જે રેડ અક્ષરો જે કૃદંત છે એ ખાલી જગ્યામાં મૂક્યા છે એમ માની લેવાનું. તો આ રીતે તમારો જે કૃદંતનો જે બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે એમાં 3 અલગ અલગ પ્રશ્નો 3 માર્ક્સ માટે. વાક્યમાંથી કૃદંત શોધીને લખો, આપેલા કૃદંતનો પ્રકાર જણાવો અને ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો. 3 માર્ક્સ છે આ, 3 માર્ક્સ. બહુ સહેલું છે, ખાલી પ્રત્યયો તમે યાદ રાખશો એટલે આરામથી તમને આવડી જશે. રહી વાત ખાલી જગ્યામાં કૃદંત મૂકવાની, તો ઘણીવાર આપણને બા ખાલી જગ્યા શીખવાડે છે, તો બા શું શીખવાડે છે એ ખબર હોવી જોઈએ, કેમ કે પાઠમાં આવે છે. તો પાઠમાં આવે ત્યારે એ ખબર રહેવી જોઈએ કે બા ઉડવાનું શીખવાડે છે, તો ઉડવાનું એક કૃદંત આપણે મૂકવાનું છે. બા ખાવાનું શીખવાડે છે એમ પણ આવી શકે, પણ એ પાઠમાં નથી, ઉડવાનું એ શબ્દ છે. તો યોગ્ય કૃદંત કયું હોય એ પાઠના આધારે જ આપણને ખબર પડે. અને સ્વાભાવિક છે કે આ બધા જ વાક્યો આપણે ટેક્સ્ટબુકમાં જે પાઠ છે એ પાઠના જ વાક્યો હશે, બહારના વાક્યો પૂછાતા નથી. એટલે પાઠ જેમ ચાલતા જશે એમ આ વાક્યોથી આપણે પરિચિત થતા જ જઈશું, એટલે એ શબ્દો યાદ રહેશે જ, એટલે 3-3 માર્ક્સ આપણને આવડશે. બીજા 60 જેટલા વાક્યો હું પછીના દિવસે, જ્યારે આપણો લેક્ચરનો સમય છે, આજે સોમવાર છે એટલે ગુરુવારે, બુધવારે હશે, બુધવારે હું એ વાક્યો અને એક એસાઇનમેન્ટ બે વસ્તુ આપવાનો છું, ત્યારે એ ખાલી જગ્યાઓ અને જાતે તમે પ્રેક્ટિસ કરી શકો એ માટે એસાઇનમેન્ટ આપીશ. તો એ દિવસનું કામ એટલું રહેશે, આ દિવસનું આટલું કામ આપણે પૂરું કરીએ. તો આ કૃદંતને બરાબર સમજી લેજો, એવું લાગે તો બીજી વાર જરાક ધ્યાનથી એને આ લેક્ચરને ફરીથી જોઈ લેજો, એટલે 3-3 માર્ક્સ તમારા પાકા બની જશે. તો ફરી પાછા પછીના લેક્ચરમાં મળીએ અને અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ.